રોકાણકાર અહીંયા જોડાઈ રહ્યા છે, સતીશ શાહ જોડાઈ રહ્યા છે. સતીશ, શું સવાલ છે આપનો, ક્યાંથી બોલી રહ્યા છો? માંડલથી બોલું છું. જી, ક્યાં રોકાણ કર્યું છે? એમએમ ફોર્જિંગ 2 વર્ષ પહેલા લીધા હતા, 150 ના ભાવે, 600 શેર. ઓકે, તો લાંબા ગાળા માટે હજી પણ રાખી શકશો આને? હા, 200 શેર વેચ્યા છે મેં, 450 490 ના ભાવે. 400 શેર અત્યારે મારી પાસે ઓલરેડી છે સ્ટોકમાં. ઓકે, તો એમએમ ફોર્જિંગમાં એમને સારો પ્રોફિટ અહીંયા થઈ રહ્યો છે, જે લેવલ પર એમણે લીધા છે ત્યાંથી થોડા પ્રોફિટ બુકિંગ એમણે કર્યું છે. હજી વધુ પ્રોફિટ બુકિંગ જિજ્ઞેસ એમણે કરવું જોઈએ, શું લાગે છે એમએમ ફોર્જિંગમાં? સૌથી પહેલાં તો વ્યુઅરને કોંગ્રેટ્સ કે એમને 150ના લેવલે આ અપમૂવને પકડી પાડી છે, અને એમને અત્યારના 450 સુધીનો એટલે આશરે 3 ગણો પ્રોફિટ થાય છે. 300 ટકાનું રિટર્ન વ્યુઅર ઓલરેડી મેળવી ચૂક્યા છે. અત્યારે પણ આ સ્ટોકને જોઈએ તો મીડિયમ ટર્મ ચાર્ટ ઉપર ઘણો જ સારો સ્ટ્રોંગ અપટ્રેન્ડ બતાવી રહ્યો છે. મૂવિંગ એવરેજીસ મીડિયમ ટર્મ જે રીતના સ્પ્રેડ થઈ રહી છે એ રીતના એવું લાગે છે કે ઇન્વેસ્ટર્સ પણ હજી પણ આ સ્ટોકમાં બહુ પોઝિટિવ પોતાનો વ્યૂ રાખી રહ્યા છે. શોર્ટ ટર્મના પણ ઇન્ડિકેટર જોઈએ તો એ બધા પણ આ સ્ટોક માટે બુલિશ રહ્યા છે. આ સ્ટોકનેમાંથી અહીંયાથી પ્રોફિટ બુક કરવાની કોઈ સલાહ ના હોઈ શકે. વ્યુઅરે નીચેનો સ્ટોપ લોસ રાખીને આ બુલ રનને હજી પણ હોલ્ડ કરવો જોઈએ. નો ડાઉટ અત્યારના સ્ટોક થોડો કન્સોલિડેશન ઝોનમાં છે, પણ જ્યારે પણ એ 500નું લેવલ બ્રેક કરશે તો બીજી એમને 10% અપસાઇડ મળે એવું લાગે છે. હું માનું છું કે વ્યુઅરે પોતાનો સ્ટોપ લોસ 425ના લેવલે રાખવો જોઈએ, અને ક્લોઝિંગ બેસિસ પર આ સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને આ મૂવમાં હજી પણ ભાગ લેવો જોઈએ. આટલું રિટર્ન મળ્યું છે, હજી પણ વધારે રિટર્નની આશા રાખવી જોઈએ. સતીશ, હજી પણ વધારે રિટર્ન અહીંયા તમને મળી શકે છે, જે પ્રમાણે જિજ્ઞેશ અહીંયા ટેકનિકલી કહી રહ્યા છે 500ની ઉપરના લેવલ જોવા મળી શકે છે. તો ચોક્કસ 425ના સ્ટોપ લોસ સાથે તમારું એમએમ ફોર્જિંગમાં રોકાણ જાળવી રાખો, હજી પણ સારા પ્રોફિટ તમને અહીંયાથી થતા રહેશે. ત્યારે જ